માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવો થી શરૂ કરું છું પોલીસ વિભાગ દ્વારા કોરોનાના સંક્રમણ સંદર્ભે તંત્ર દ્વારા લેવાયેલ નિર્ણયોના એન્ફોર્સમેન્ટ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે આ પગલાંઓથી અમુક કિસ્સામાં લોકોની અવગડતા વધે તેવું શક્ય છે પરંતુ લોકોના સ્વાસ્થ્યના હિતમાં આ પગલાં લેવા અનિવાર્ય છે લોકો આ કાર્યવાહીમાં સહકાર આપે તે જરૂરી છે જેથી પોલીસને ગુનો દાખલ કરવાની ફરજ ના પડે જે શ્રમિકો પોતાના વતન જવા ઈચ્છતા હોય તેમને વતન મોકલવાની કાર્યવાહી સતત ચાલુ છે પરંતુ અમુક સ્થળોએ હજુ પણ લોકો રસ્તા ઉપર ચાલતા વતન જવા નીકળેલ હોવાનું ધ્યાને આવેલ છે આ સંદર્ભે તમામ એકમોને સૂચન કરવામાં આવેલ છે કે પગે ચાલીને જતા લોકોને રોકીને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને ત્યારબાદ તંત્રના સંકલનમાં રહીને આ લોકોને વતન પહોંચાડવા માટે જે કંઈ જરૂરી કાર્યવાહી હોય તે કરવામાં આવે અમુક લોકો અન્ય નાગરિકોને સ્વાસ્થ્ય ઉપર જોખમ ઊભું થાય તેવા ગેરકાયદેસર કૃત્ય કરે છે આવા લોકોને ઓળખીને તેમની સામે ગુનો દાખલ કરી કરવામાં આવી રહેલ છે ખાસ કરીને જે લોકો જિલ્લા મૂવમેન્ટ કરવા માગે છે તેવા લોકોને અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી આવા અવર જવર ટાળવાનો પ્રયાસ કરો આ બાબત આપના તથા સમગ્ર સમાજના હિતમાં છે હાલમાં એક એવા કિસ્સા ધ્યાન ઉપર આવેલ છે જેમાં મુસાફરી કરીને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ગયેલા લોકોના કારણે અન્ય જિલ્લામાં પણ ચેપ ફેલાયો છે જેથી બિનજરૂરી અવર જવર શક્ય હોય ત્યાં સુધી ટાળો અને આંતર જિલ્લા મુવમેન્ટ કરવી ખૂબ જ અનિવાર્ય હોય તો અધિકૃત પાસ મેળવીને જ મુસાફરી કરો ઉપરાંત જે જિલ્લામાં જઈ રહ્યા છો ત્યાં પહોંચ્યા બાદ નિયત સમય સુધી ક્વોરન્ટાઈન થઈને રહો લોકો પોતે પણ જાગૃત બનીને આ તકેદારી રાખે અને અન્ય પાસે પણ આ તકેદારી રખાવે તેવી અપેક્ષા છે જ્યાં નિયમોથી વિપરીત કોઈ કૃત્ય ધ્યાન ઉપર આવે તો પોલીસ જરૂર કાર્યવાહી કરશે હાલમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવો એક બનાવ ધ્યાને આવેલ છે જેમાં આઠ લોકો દ્વારા અમદાવાદથી કોડીનાર આવવા માટે અલગ અલગ બે પાસ ગણાવવામાં આવેલ હતા પરંતુ આ લોકો દ્વારા તંત્રને ગેરમાર્ગે દોરીને બંને પાસમાં એક જ ગાડી અને ડ્રાઈવરની મંજૂરી મેળવવામાં આવેલ હતી બાદમાં આ ગાડીમાં ડ્રાઈવર સાથે કુલ નવ લોકો મુસાફરી કરતા પકડવામાં આવેલ હતા અને તમામ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે આવો જ એક બીજો બનાવ રાજકોટ ગ્રામ્ય જિલ્લા ખાતે પણ પકડવામાં આવેલ છે જેમાં નકલી પરમિટના આધારે એક બસમાં અમુક શ્રમિકોને મહારાષ્ટ્ર લઈ જવામાં આવી રહ્યા હતા આ સંદર્ભે બસના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી બસ જપ્ત કરવામાં આવેલ છે ઉપરાંત અમદાવાદ શહેર સહિત રાજ્યના તમામ રેડ ઝોન વિસ્તારમાં તંત્ર દ્વારા લગાડવામાં આવેલ પ્રતિબંધોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અથવા જ્યાં ભીડ થતી હોવાનું ધ્યાને આવે છે ત્યાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ થઈ રહી છે જેની મંજૂરી નથી તેવા દુકાનો અથવા પ્રવૃત્તિ ચાલુ હોવાનું અમુક ઘટનાઓ હજુ પણ પોલીસ દ્વારા પકડવામાં આવી રહી છે સંક્રમણ રોકવા માટે લોકો ભેગા ન થાય તે ખૂબ જ જરૂરી છે અને જેથી આવો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય તે માટે પોલીસ દ્વારા પૂરતું સર્વેલન્સ પણ રાખવામાં આવી રહ્યા છે જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ સંક્રમણને હરાવીને સ્વસ્થ થઈ રહ્યા છે તેઓએ તાત્કાલિક ફરજ પર ફરી હાજર થઈને આ લડાઈ માટે તેમની કટિબદ્ધતા બતાવી રહ્યા છે આજે સમગ્ર રાજ્યમાં કુલ બેતાલીસ પોલીસ કર્મચારીઓ સંક્રમણમાંથી મુક્ત થયેલ છે જે કર્મચારીઓ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલ હોવાથી તકેદારી માટે હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ હતા તે પૈકી ત્રીસ કર્મચારીઓનો પણ હોમ ક્વોરન્ટાઇનના સમય પૂર્ણ થયેલ છે અને એ ફરજ ઉપર હાજર થયા છે ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ પાંચ હજાર આઠસો બત્રીસ વાહનો મુક્ત કરવામાં આવેલ છે હાલ સુધીમાં કુલ બે લાખ બાર હજાર ત્રણસો વાહનો આખા સ્ટેટમાં મુક્ત થયેલ છે સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ વીસ ગુનાઓ દાખલ કરી ઓગણીસ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ છસો ઓગણપચાસ ગુનાઓમાં નવસો તીન લોકોની ધરપકડ કરવામાં આવેલ છે લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવી રહ્યા છે અને જ્યાં લોકડાઉન ભંગનો બનાવ ધ્યાને આવે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ રહી છે ગઈકાલે રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ એકસો તોતેર ગુના દાખલ થયેલ છે આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ બાર હજાર એક્યાવન ગુના દાખલ કરી કુલ બાવીસ હજાર ત્રણસો પંદર લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સીસીટીવીના ફૂટેજના આધારે ગઈકાલે કુલ સત્તાણું ગુનો દાખલ કરીને ત્રાણું લોગોની અટકાયત કરવામાં આવેલ છે સમગ્ર રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ બે હજાર નવસો ત્રેપન ગુનો દાખલ કરી કુલ ચાર હજાર બ્યાસી લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયા ઉપર ખોટી માહિતી અથવા અફવા અંગેના અઢાર ગુના દાખલ થયેલ છે આજ સુધીમાં આવા કુલ સાતસો ચોત્રીસ ગુનામાં કુલ એક હજાર ચારસો અઠ્ઠાણું આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા ગઈકાલે નો એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં કુલ છસો પંચ્યાસી એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવેલ છે એ એનપીઆરના અનાલિસિસથી ગઈકાલે ચુમ્માલીસ ગુનાઓ અને આજ સુધીમાં કુલ એક હજાર બસો સિત્યોતેર ગુનાઓ દાખલ થયેલ છે વિડિયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ બસો પંદર ગુનાઓ અને આજ સુધીમાં કુલ ત્રણ હજાર બસો ચોરાણું ગુનાઓ દાખલ થયેલ છે પ્રહરી જેવા ખાસ વાહનો જેના ઉપર કેમેરા લાગેલા છે તેને મદદથી ગઈકાલે ઓગણસિત્તેર ગુનાઓ અને આજ સુધીમાં કુલ એક હજાર એકસો ઓગણીસ ગુનાઓ દાખલ થયેલ છે ગઈકાલથી આજ દિન સુધીના ગુનાઓની વિગત જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા બે હજાર નવ ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગની ગુનાની સંખ્યા આઠસો એકતાલીસ અન્ય ગુનાઓ છસો છવ્વીસ

माननीय प्रधानमंत्री जी के मूल मंत्र घर पे रहो स्वस्थ रहो सुरक्षित रहो और जिम्मेदार बनो और जिम्मेदार बनाओ से शुरुआत कर रहा हूँ कोरोना संक्रमण के संदर्भ में तंत्र द्वारा लिए गए निर्णयों के पालन हेतु पुलिस विभाग द्वारा तमाम प्रयास किए जा रहे हैं कुछ किस्सों में इन प्रयासों से पुलिस लोगों को परेशानी हो सकती है लेकिन ये प्रयास लोगों के स्वास्थ्य के हित में लेना आवश्यक है इन प्रयासों में लोग सहयोग दें और पुलिस की कानूनी कार्रवाई से बचें और ध्यान में रखें कि नियमों का उल्लंघन होने पर पुलिस कार्रवाई होती है कुछ लोग अन्य नागरिकों के स्वास्थ्य पर जोखिम पैदा हो ऐसी गैरकानूनी प्रवृत्ति कर रहे हैं ऐसे लोगों की पहचान करके सख्त कानूनी कार्रवाई की जाएगी कुछ जिलों में लोग चलते हुए वतन की ओर पाए गए हैं ऐसे लोगों को जहां भी मिले उस जिले के शेल्टर होम में रखने की सूचना दी गई है अन्य राज्यों के साथ संकलन करके वहीवटी तंत्र के द्वारा ऐसे लोगों को उनके वतन तक पहुंचाने की कार्रवाई भी की जाएगी कुछ जिलों में आंतर जिला मूवमेंट जहाँ लोग करना चाहते हैं ऐसे लोगों से मेरी अपील है कि ऐसी मूवमेंट को टालें ये आपके और समग्र समाज के हित में है अनिवार्य संजोगों में ही ऐसी आवाजाही परमिट मिलने पर ही करें ऐसे कई किस्से सामने आए हैं जिसमें अंतर जिला मूवमेंट के कारण अन्य जिलों में संक्रमण है। इसे ध्यान में रखते हुए अन्य जिलों में प्रवेश के बाद नियत समय के लिए क्वारंटाइन में रहें हाल में ही गीर सोमनाथ जिले के कोडिनार में बने एक किस्से में आठ लोगों द्वारा अहमदाबाद से कोडीनार जाने के लिए दो अलग अलग पास बनवाए गए थे लेकिन दोनों पास में एक ही ड्राइवर और गाड़ी को की मंजूरी ली गई थी बाद में कुल नौ लोग एक साथ प्रवास करते हुए पकड़े गए इन तमाम लोगों के खिलाफ गुना दर्ज किया गया है ऐसे ही एक अन्य किस्से में बस मालिक के खिलाफ गुना दर्ज करके बस भी डिटेन की गई है इसलिए ये जरूरी है कि लोग जागृत बनकर सावधानी रखें और और लोगों से भी सावधानी रखवाएं अहमदाबाद शहर सहित राज्य के तमाम रेड जोन विस्तारों में तंत्र द्वारा लगाए गए प्रतिबंधों का सख्त पालन करवाया जा रहा है सोशल डिस्टेंस का अभाव या भीड़ की जानकारी मिलने पर पुलिस के द्वारा कानूनी कार्रवाई की जा रही है प्रतिबंधित सेवाएं या प्रवृत्ति और दुकान कार्यरत होने के किस्सों में पुलिस के द्वारा कानूनी कार्रवाई सतत की जा रही है संक्रमण से बचने के लिए और लोगों के इकट्ठा होने से रोकने के लिए पुलिस के द्वारा सर्वेलेंस भी रखा जा रहा है कोरोना वायरस संक्रमण से मुक्त हुए पुलिस अधिकारी और कर्मचारी तुरंत अपनी ड्यूटी पे हाजिर होकर संक्रमण के इस खिलाफ इस लड़ाई में फिर से शामिल हो रहे हैं जो फर्ज के प्रति उनकी कटिबद्धता दर्शाती है आज समग्र राज्य में कुछ कुल बयालीस पुलिस कर्मचारी कोरोना वायरस संक्रमण से मुक्त हुए हैं जो कर्मचारी संक्रमित लोगों के संकर्प संपर्क में आने के कारण होम क्वारंटाइन किए गए थे उनमें से 30 कर्मचारियों को की होम क्वारंटाइन की अवधि पूर्ण हुई है और वे वापस ड्यूटी के ऊपर आ गए हैं कल डिटेन किए गए वाहनों में से राज्य में कुल पाँच हजार आठ सौ बत्तीस वाहन मुक्त किए गए हैं अब तक कुल दो लाख बारह हजार तीन सौ छिहत्तर वाहन मुक्त किए जा चुके हैं सोसाइटी में लगे सीसीटीवी भी चेक किए जा रहे हैं राज्य में कल ऐसे बीस गुना दाखिल हुए हैं और उन्नीस लोगों को उनके तहत पकड़ा गया है अभी तक ऐसे छः सौ उनचास गुना में नौ सौ तीन लोगों को हिरासत में लिया जाएगा लॉकडाउन के अमल पर पुलिस के द्वारा निरंतर ड्रोन सीसीटीवी और एएनपीआर के माध्यम से भी नजर रखी जा रही है राज्य में कल ड्रोन की मदद से कुल एक गुना दर्ज किए गए हैं अब तक ऐसे कुल बारह गुना दर्ज हुए हैं और ऐसे गुना में कुल 22,315 लोगों की अटकायत भी हुई है सीसीटीवी फुटेज के आधार पर कल सत्तानवे गुना दर्ज करके तिरानवे लोगों को हिरासत में लिया गया है अब तक ऐसे कुल दो गुना संपूर्ण राज्य में दर्ज किए गए हैं अब तक ऐसे गुना में कुल चार लोगों को भी हिरासत में लिया गया है सोशल मीडिया मॉनिटरिंग के आधार पर गलत खबर या अफवाह के 18 गुना दर्ज किए गए हैं अब तक ऐसे सात गुना में कुल एक लोगों को हिरासत में लिया गया है कल सोशल मीडिया के द्वारा अफवाह फैलाने पर पुलिस के द्वारा नौ अकाउंट बंद किए गए हैं अब तक कुल छह अकाउंट पुलिस के द्वारा बंद किए जा चुके हैं ए एन पी आर एनालिसिस के द्वारा 44 गुना और आज तक कुल एक गुना दर्ज किए जा चुके हैं वीडियोग्राफर के द्वारा की गई शूटिंग के आधार पर कल 215 गुना और आज तक ऐसे कुल तीन गुना दर्ज किए गए हैं प्रहरी जैसे खास वाहनों पर लगे कैमरे की मदद से उनहत्तर गुना और अब तक ऐसे कुल 119 गुना दर्ज किए गए हैं